તો અત્યારે આપણી સાથે ફોન લાઇન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ જોડાયેલા છે, તેમની સાથે સીધી વાત કરીએ. સી આર પાટીલ, જે રીતની માહિતી સામે આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક સવાલો જે ઉઠ્યા હતા તે તમામને જવાબ આપ્યો અને બીજા તબક્કાના પ્રારંભમાં નિયમો અંતર્ગત વેક્સિન લીધી છે, સાથે જ જે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ છે તેમને પ્રોત્સાહિત પણ કર્યા છે, તેને આપ કેવી રીતે જોશો? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કોંગ્રેસ જે અફવાઓ ફેલાવતું હતું, લોકોના મનમાં જે શંકા વિશંકા ઉભી કરતા હતા, એના કારણે કેટલાક લોકોને વેક્સિન લેવી કે ન લેવી એની ચિંતા હતી. આ બધી જે ચિંતા અને કોંગ્રેસની અફવાઓનો એમણે આજે જવાબ આપી દીધો છે. સાથે સાથે એમણે આપણા દેશના વૈજ્ઞાનિકો ઉપર વિશ્વાસ મૂકીને એમનો જુસ્સો પણ વધાર્યો છે. મને લાગે છે કે આખા વિશ્વમાં જે વેક્સિનની જરૂરિયાત છે એમાં સૌથી વધુ આપણે અહીંયા પોપ્યુલેશન હોવાને કારણે જે વેક્સિન અહીંયા ઉપલબ્ધ થવાને કારણે આપણા સાયન્ટિસ્ટ શોધી કાઢવાને કારણે આજે આપણા માટે સૌથી વધુ અનુકૂળતા છે અને આ વેક્સિનનો ભરપૂર લોકો લાભ લે એવો હોવું જોઈએ. તેને બદલે કોંગ્રેસ જે રીતે અફવા ફેલાવીને લોકોના મનમાં શંકાઓ ઊભી કરીને કોરોનાની લડાઈને ઢીલી પાડતા હતા, એનો આજે જવાબ મોદી સાહેબે આપી દીધો છે. જી ચોક્કસ, એટલે એક રીતે શંકાઓ પણ દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે, સાથે સાથે આત્મનિર્ભર ભારતને પણ એક રીતે પ્રોત્સાહન આપ્યું છે, કારણ કે તેમણે સ્વદેશ નિર્મિત ભારત બાયોટેકની કોવેક્સિન લગાવી. જી ચોક્કસ, સી આર પાટીલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વેક્સિન લગાવવામાં આવી છે અને આ સાથે તેમણે વેક્સિન લગાવતો ફોટો ટ્વીટ કર્યો, આ સાથે જ લોકોને પણ અપીલ કરી કે જે લોકોને જરૂરી છે અને જેઓ ક્રાઇટેરિયા જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે નિયમો અંતર્ગત આવે છે તે તમામે આગળ આવવું જોઈએ, વેક્સિન લગાવવું જોઈએ અને દેશને કોરોના મુક્ત કરવો જોઈએ. આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના એઇમ્સ ખાતે ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો છે અને સાથે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સને પણ પ્રોત્સાહિત કર્યા છે, તેમના કામને તેમને બિરદાવ્યું છે અને વેક્સિન લગાવતી પોસ્ટ તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂકી અને આ સાથે લોકોને વેક્સિનેશન માટે આગળ આવવા અપીલ પણ કરી.